સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારોના પ્રચાર ઝુંબેશ ધમધોકાર ચાલી રહ્યો છે, ત્યારે ઉધના વોર્ડ નંબર 25માં ભાજપના ઉમેદવારોનો વિરોધ જોવા મળ્યો હતો, જ્યાં સ્થાનિકોએ ભાજપના ઉમેદવારોને આડે હાથ લીધા હતા. સુરત શહેરના વોર્ડ નંબર 25માં પ્રચાર કરતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જાહેરમાં મહિલાઓએ આડે હાથે લીધા હોવાનો વિડીયો સામે આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં વોર્ડમાં નહીં થયેલા કામો અંગે રોષ ઠાલવી તમામ કામગીરીના વચનો લેખિતમાં માંગતા પ્રચારક નેતાઓ પણ ચોંકી ગયા છે. ઉધના વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ચર્ચાનો વિષય બન્યો છે. પ્રચાર સભામાં મહિલાઓએ ભાજપના નેતાઓ અને ઉમેદવારોને કહ્યું કે બ્લોક, ડ્રેનેજ અને રસ્તાઓના કામ હજી થયા નથી. પ્રચારમાં મહિલાઓની ફરિયાદને નેતાઓએ તાત્કાલિક કાગળ પર લખી માહોલ શાંત પાડવાનો પ્રયાસ કરતા હોવાનું પણ આ વિડીયોમાં નજરે આવી રહ્યું છે. ધારાસભ્ય રાઉન્ડ પર આવે છે પણ કોઈ કામ કરતા નથી એવું કહેતા તમામ આશ્ચર્યમાં પડી જવા પામ્યા હતા. પ્રચાર સભામાં મહિલાઓનો રોષ જોયા બાદ નેતાઓએ કહેવું પડ્યું હતું કે તમને ફરિયાદ કરવાનો હક છે, અમે તમારી ફરિયાદ કાગળ પર લખીને પ્રદેશ અધ્યક્ષ સુધી લઈ જઈશું, ચોક્કસ ન્યાય મળશે. ત્યારે મહિલાઓએ કહ્યું કે તમે તો ભાષણ આપી ચાલી જશો અને 5 વર્ષ બાદ મોઢું બતાવશો, તમામ સમસ્યાઓનો નિકાલ લાવો, અમારો મત તમને જ આપતા આવ્યા છીએ અને આપતા પણ રહીશું, પરંતુ અમારા કામ ભૂલતા નહીં. બ્લોક નાખવાનું, અમારો રોડ બનાવવાનો છે, આ ડેનેજની પાણી એ બધું ઉભરાઈ જાય છે, ડેનેજનું તે બધી સમસ્યાનો નિકાલ લાવો, કોઈ સુવિધા પૂરી નથી પડતી. હું તમને લખી આપું છું, સ્ટ્રોંગ ડે મિત્રો, તમારી સમસ્યાના સમાધાન માટે જાતે અમારા ગુરુજી આવી ચૂક્યા છે. હવે તમને વિનંતી કે તમે પોતાનું સ્થાન લઈ લો. અમારી વિનંતી પણ કે છે કે બધા બેસી જાય. છોકરોને તરવા જેવું થઈ જાય છે. હમણાં મારી પાસે ફોટા પણ છે, તમે કહેશો ફોટા પણ બતાવો. એના પહેલા તો પાણી નો નિકાલ તમે કરો, એક તરફ ભાજપ દ્વારા મોટા ભાગના નવા નિશાળીયા ઉમેદવારો મેદાન ઉતાર્યા છે, ત્યારે સ્થાનિકોનો વિરોધ ભાજપના નેતાઓ માટે પણ આ વખતનો વિરોધ લોઢાના ચણા ચાવા જેવું લાગી રહ્યું છે. અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા, G10 News.